चैनल ऑफ बड़ोदरा। સંખેડા ખાતે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે જુલુસ સવારે 9 વાગે કસ્બા વિસ્તારમાં થઈ ચોરા પર રહીને બજાર રોડથી ચોકડી સુધી નીકળ્યું હતું। ત્યારબાદ પરત મદ્રસાએ ગુલશને અજમેર પાસે આવી જુલુસ સમાપ્ત થયો હતો। સંખેડાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુતરિયા તેમજ સ્ટાફ ખડે પગે બંદોબસ્તમાં સેવા બજાવી હતી। બપોરે જોહરની નમાઝ પછી હજરતના બાલે મુબારકના દીદાર કરવામાં આવ્યા। મદ્રસાએ ગુલશને અજમેરમાં મૌલાના અલિયાઝ ખાન રિઝવીના હસ્તે કેક કાપવામાં આવ્યો અને સાંજે નિયાઝામનો પ્રોગ્રામ રાખ્યો છે। આખા ગુજરાત ખાતે આ જુલુસની પરવાનગી માટે ગુજરાતના મુફ્તી સભ્ય રહેમત સિદ્દીકી, અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, કદીર પીરઝાદાની છેલ્લા કેટલાક દિવસથી મુખ્યમંત્રી ગૃહમંત્રી જોડે જુલુસની પરવાનગી માટે સંપર્કમાં હતા। આખરે જુલુસની પરવાનગી મળતા જ ગુજરાતના મુસ્લિમો ખુશખુશાલ થયા છે। જેથી સંખેડાના મુસ્લિમ સમાજ તેમજ મદ્રસાએ ગુલશને અજમેર કમિટીએ ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। જોહરની નમાઝ બાદ મૌલાના ઇલિયાઝ ખાન રિઝવી દ્વારા દુઆ કરવામાં આવી હતી કે દેશમાં અમન અને શાંતિ રહે અને ગુજરાતમાં અમન અને શાંતિ રહે તેમજ ભાઈચારો બની રહે એવી ખાસ દુઆ ગુજારી હતી। ઇમરાનભાઈ ખેડાવાલા અને કબીર પીરજાદા સાહેબે માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબને પત્ર લખી અને મુસ્લિમ સમાજના લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને ઈદે મિલાદના જુલુસની જે માંગણી કરી તે બદલ આ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની અને સરકારની ગાઈડલાઈન મુજબ જુલુસની જે પરમિશન આપી છે તે બદલ સમગ્ર મુસ્લિમ તરફથી માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ આભાર માનીએ છીએ અને સાથે સાથે આજે સંખેડામાં જહોરની નમાઝ બાદ બાલે મુબારકનું આયોજન કરવામાં આવેલું છે। સાંજે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલું છે અને ખાસ કરીને મારે કહેવું છે કે સંખેડાના પીએસઆઈ શ્રી સુતરિયા સાહેબ તથા તેઓના સ્ટાફ સાથે રહીને આ જુલુસને જે કામયાબ બનાવ્યો છે તે બદલ હું પોલીસ સ્ટાફનો પણ અને તમામ મુસ્લિમ સમાજનો આભારી છું અને એમનો આભાર વ્યક્ત કરું છું।